સૌરાષ્ટ્રના ગુજરાતના ભારતના કોઈ પણ માણસ પ્રેમ થાય કે આ બાઈ કોઈના પ્રેમમાં પડી છે અને એ એમ કે છે કે એના સુર બહુ પાવાના સુર બહુ મીઠા વરહદીએ નીચા આ મનખડાનો મેળો હાળો માનવીઓ મેળે મેળામાં મારા મનનો માનેલ છે એવું નથી શિવરાજના મેળામાં એક ગીત વર્ષોથી ગવાય છે બહુ સરસ ગવાય અને તમે બહુ સાંભળ્યું છે સાહેબ છેલ્લી કડીમાં એનો જવાબ છે ભોળા શંભુજી મારી આરદાવું સાંભળો ભોળા શિવજી મારી આરદાવું સાંભળો ભોળા ભવનાથ મારી આરદાવું સાંભળો એ સાંભળીને ધ્યાનમાં લેજો છોરુડા એ વાજેજો મનખડાનો મેળો હે ભવનાથ દાદા હે ભોળાનાથ આવો પાવા વગાડતો હોય ઘોડા ખેલવતો હોય મને એવા છોકરા દેજે મને એવા દીકરા દેજે શું કે છે કે ભોળા શંભુજી મારી આરદાવું સાંભળો સાંભળીને ધ્યાનમાં લેજો છોરુડા એવા દેજો મનખડાનો મેળો હાલો હાલો માનવીયું મેળે મેળામાં મારો મનનો માનેલ છે હાલો માનવીયું મેળે મેળામાં મારો મનનો માનેલ છે કે હાલો હાલો માનવીયું મેળે મેળામાં મારો મનનો માનેલ છે હાલો માનવીયું મેળે મેળામાં મારો મનનો માનેલ છે હાલો
ધરતી સંસ્કૃતિની ધરતી છે, કચ્છની ધરતી છે, સંસ્કારની ધરતી છે, વીર મરદની ધરતી છે, જેસલ અને જાડેજાની આ ધરતી છે, જેસલ અને તોરલની ધરતી છે. મારા સામે બુજુર્ગો બેઠા છે, વડીલો બેઠા છે, મારી માતાઓ બહેનો દીકરીઓ, એને તો શું હોય જ્યારે ઘરને આંગણે હોય ત્યારે પ્રોગ્રામ હોય. તમે અમને ભુજ સુધી સાંભળવા આવી શકો, માંડવી સુધી આવી શકો, ગમે ત્યાં આવી શકો, પણ અમારી બેન દીકરીઓ જે છે જેને ચાર દિવાલોની વચ્ચે જીવવું છે, એને ઘરને આંગણે અવસર હોય ત્યારે એને સાંભળવા મળે, એટલે એને અનુકૂળ પડે એવી પણ હું વાતો આપને સામે કરીશ. અને હું મેં તમને કીધું એમ વાતોનો માણસ છું, એટલે પ્રસંગો આપને હું સંભળાવીશ, અને બને ત્યાં સુધી આપ આપની જગ્યા લઈ લ્યો, ચા પાણી પી અને બધા આવી જાઓ ને આપની જગ્યા લઈ લ્યો, જેથી કરીને આપણે સારી રીતે દાદાને ગુણ ગાઈ શકીએ, લોક સાહિત્યની વાતો પણ કરી શકીએ. એક લખવું ત્યાં લખી લેજો મિત્રો, મારા વડીલો બધા, કે સંસ્કાર અને સંપત્તિની જીવનમાં બેયની જરૂર છે. સંસ્કાર ને સંપત્તિ એની જીવનમાં બેયની જરૂર છે, પણ ફેર એટલો છે, સંસ્કાર હોય ને વેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી. નો આવ્યા લ્યો, લંકામાં ઠેર સુધી નો આવ્યા ને, લંકા હોનાની હતી પણ સંસ્કાર નામે મીંડું હતું ત્યાં. અને વ્રજમાં ગોકુળમાં માલધારીઓ રહેતા હતા, નંદ બાવાને નેહડે તો માલધારીઓ હતા, અને જેલમાંથી છૂટીને કૃષ્ણને મથુરામાં ગોકુળમાં આવવું પડ્યું સાહેબ, હે, કારણ કે ત્યાં સંસ્કાર છે. આપ તો યદુવંશ છો, કંસના વારસદાર છો, એટલે આપને તો સંસ્કારની જ વાતો ગમવાની છે, અને સંસ્કારની વાતો જ જીવનમાં હોવી જોઈએ. એટલે પહેલી વાત મેં આપને એ કરી કે સંસ્કાર અને સંપત્તિની જીવનમાં બેયની જરૂર છે, પણ ફેર એટલો છે, સંસ્કાર હોય ને વહેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી. આ પહેલી વાત. બીજી વાત, સંપત્તિ કોકને છેતરી લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય સાહેબ. એ તો મારે ને તમારે જીવવું પડે, જીવવું પડે અને જીવવું જ પડે, સંસ્કાર છેતરી ન લઈ શકાય. અને ત્રીજી અને છેલ્લી વાત, તમામ મેળવેલી સંપત્તિ મૂકીને વયુ જવું પડે, સંસ્કાર તો ભાતા તરીકે કાયમ આવે છે. આ જીવ જ્યાં જાય છે ત્યાં સાહેબ, આપણો દેશ સંસ્કારનો છે. દાદાએ શહીદી ઓરી, દાડમ દાદાએ ગાયોની વારે, અને આજે એના દેવળો પૂજાય છે સાહેબ. અને બ્રાહ્મણનું શરીર, ભૂદેવનું શરીર, હું બહુ રાજી થયો, મને ગમ્યું, અને મને એમ થાય કે આ આપણી સંસ્કૃતિ જે છે, આપણા જે ધર્મના સંસ્કાર છે, એ આપણી સાચી મૂડી છે.